ગુજરાત ફર્સ્ટ અને અમારી વિશેષ રજૂઆત સાથે હું છું કશિશ. આજે વાત ગર્લની, આજે વાત ગર્લ એજ્યુકેશન. એક દીકરી માટે ભારતમાં તો બધી સુવિધાઓ છે જ કે પોતાનું સારું ભાવિ નક્કી કરી શકે, પોતાનું કરિયર બનાવી શકે. પણ જો એને ભારતની બહાર જઈને પોતાનું કરિયર બનાવવું છે, એને કંઈક અલગ કરવું છે, એવું કરવું છે કે એ પ્રૂવ કરી શકે કે હું બધું જ કરી શકું છું એની પોતાની મનગમતી ફિલ્ડમાં, તો શું કરવું? આજે વાત ગર્લ્સ માટેના મેડિકલ એજ્યુકેશન. આજે આપણે એક એવી યુનિવર્સિટી વિશે ચર્ચા કરીશું જે ભારતમાં નથી, ભારતની બહાર છે, જોર્જિયામાં છે. જિયો મેડિકલ જોર્જિયામાં યુનિવર્સિટી છે, એની વાત આજે આપણે કરવી છે. એ યુનિવર્સિટી દીકરી માટે કેમ સુરક્ષિત છે, સારી છે, એના પર આજે આપણે ચર્ચા કરીશું. કારણ કે એક દીકરીને પોતાનું જ્યારે ભાવિ બનાવવું હોય, પોતાનું કરિયર બનાવવું હોય, બધી રીતના સપોર્ટ મળતો હોય, પણ ઘણીવાર મા બાપને ક્યાંક સુરક્ષાને લઈને સવાલ થઈ જતા હોય છે. બસ તો એ સવાલના જવાબ અને કેવું એજ્યુકેશન મળે છે, તે કેવી ફેસિલિટીઝ છે, જો જોર્જિયામાં જવું હોય તો આગળ કેવી રીતના પગલું ભરવું, બધું જ આપણે ચર્ચા કરીશું. અને ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ગેસ્ટ સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર ઉમંગ પટેલ, કે જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનના ફાઉન્ડર છે, ખાતુના મેમ, કે જે જિયો મેડિકલ યુનિવર્સિટીના ડીન છે, અને એક ફોર્થ યરની સ્ટુડન્ટ છે, યુનિવર્સિટીમાં જ ભણે છે, નિત્યા, કે જેનો અનુભવ આપણી સાથે શેર કરશે. તમામ મહેમાનોનું સ્વાગત છે, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ. સો માય ફર્સ્ટ ક્વેશ્ચન ગોઝ ટુ ખાતુના મેમ. એમને આપણે પહેલાં તો પૂછીએ કે વાય જોર્જિયા. ખાતુના મેમ, વાય ઇઝ જોર્જિયા ધ સેફેસ્ટ પ્લેસ ફોર ધ ગર્લ્સ? નમસ્તે, માય ગ્રીટિંગ્સ ટુ એવરીવન. આઈ એમ હેપી ટુ બી હિયર એન્ડ ટુ ટોક અબાઉટ માય કન્ટ્રી એન્ડ માય યુનિવર્સિટી. સો જોર્જિયા ઇઝ અ સેફ કન્ટ્રી. વી આર નાઉ કન્ટ્રી વિચ ઇઝ સૂન વિલ એન્ટર યુરોપિયન યુનિયન, આઈ એમ શ્યોર. એન્ડ વી હેવ યુરોપિયન સ્ટાઇલ ઓફ સ્ટડી. આર મોસ્ટ ઓફ આર પ્રોગ્રામ્સ, મેજોરિટી ઓફ આર પ્રોગ્રામ્સ વિચ આર કન્ડક્ટેડ ઇન અવર કન્ટ્રી આર ફોલોઈંગ European regulations and instructions. So this knowledge which you get in Georgia, it equals to European knowledge, and it's approved by European countries. And regarding my university, I can tell you that this is a medical university. We have four different faculties there. The leading faculty is Faculty of Medicine. We have physical rehabilitation, dentistry, and Faculty of Health Care Management as well. And I must say about our program, which we roll to in our faculty of medical program, is accredited by Europe. We got European accreditation, Equin accreditation, so that is the proofment that teaching style which we give the student is European teaching style. And the country itself, it's very warm country, I would say. We love guests. Hospitality is one of the first characteristic when you are talking about Georgians. First thing which you would say I mentioned, this is hospitality. Also I want to mention that in Georgia we have quite strong society of women, and in education, especially in education and in science as well, I would say majority role players and people who are there are women, and I'm proud of that. So thank you. એમનો કહેવાનો અર્થ એ છે કે જોર્જિયામાં એક આખી એક એવી સોસાયટી છે કે જે વિમન માટે એટલું કામ કરે છે, વિમનની આખી સોસાયટી છે, અને એટલું સ્ત્રી સશક્તિકરણ ત્યાં મળે છે. દેટ્સ વાય જોર્જિયા ઇઝ અ વેરી ગુડ પ્લેસ કે જ્યાં તમે ભણી શકો છો. હવે જે ડીન મેમે કહ્યું છે એનો આપણે સામેથી આન્સર એના એક અનુભવી વિદ્યાર્થી પાસે પણ લઈશું. એમને પૂછીએ કે એમને કેવું ત્યાં અનુભવ રહ્યો છે, ને ત્યાં આઈ વોન્ટ ટુ આસ્ક યુ દેટ વોટ્સ યોર એક્સપિરિયન્સ અબાઉટ જોર્જિયા. Right. First of all, thank you so much for the question. I'm very happy to be here to share my experience as a student of the university, GeoMedi. It is basically home away from home for me right now. I'm in my fourth year. Two more years, the title of a doctor comes as a prefix to my name, which is a dream for a lot of students here in India. Be it due to whatever circumstances, if you weren't able to get a medical seat here, do not get disheartened. I am a clear example of a happy student who is pursuing MBBS in Georgia.
And just with regards to Georgia as a country, it's very warm, as my dean told. It's very welcoming to us. And with regards to, obviously, there are going to be difficulties when you go away from home and, you know, you're staying away from your family for 6 years. But especially, I want to preface on the fact that our university is almost like family, because we have a very, very strong Gujarati community there. And I would like to say something to prove that, you know, how dominant the Gujarati community it is there. Mane thodu Gujarati aavde chhe, even though I'm not from Gujarat. So it's a very, very warm environment there. So my experience with regards to the warmth and also the quality of education, I recommend it to most students. And obviously, it will require tailoring according to your needs. So might as well consider this as an option, because this might actually be your forte. So Nithya, my question to you is, why GeoMed is very much good for a girl to study at? Right. So as again, I would want to quote my professor, it's usually the educators are mostly women, and it sets us an example. It's a beacon of inspiration for us. When you see strong, independent women working every single day, providing us with the education to give us the degree that we aspire for, it's more or less, you know, it's an unbeatable option for you to, you know, as a source of motivation, be it. And also, again, with regards to safety, it's a country that will soon receive European Council membership. So they owe up to that standards, and that is why it's safe. And I can proudly say that, you know, whatever time, if I have an emergency to visit somebody, if anybody is sick, one of my friends felt sick, I've been out late nights because I've had to go there. I have not faced any difficulty so far, and by God's grace, I haven't. And that's one reason for why GeoMedi and Georgia is safe for women. It's women supporting women, yeah, and women inspiring women. We can see there, because the dean is also a woman, so. Yes. Our rector is also a woman, and more of our authorities are women. I'm not underestimating men. Very important people around us, but yeah, that is the fact which we have in our university. Definitely. So, Dr. Umang, we have a question for you. What is your university, first of all? See, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન એ ભારતનું એકમાત્ર એવું ઓર્ગેનાઇઝેશન છે જે 10થી વધુ અને 30થી વધુ વિદેશની ડિફરન્ટ કન્ટ્રીઝની યુનિવર્સિટી સાથે ઓથોરાઇઝ પાર્ટનર તરીકે કામ કરતું રહેલું છે. મારો પર્ટિક્યુલર એવો રોલ હોય છે કે હું વિદેશની અંદર, કારણ કે અહીંના માતા પિતાની વિદ્યાર્થીની હંમેશા એવી ચિંતા હોય છે કે મારો દીકરો કે દીકરી એ વિદેશમાં જ્યારે જઈ રહ્યો છે તો એમને ખબર નથી ત્યાં આગળ શું છે, તો એ લોકો અમારા ઉપર, મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન ઉપર ટ્રસ્ટ મૂકે છે, અને અમારે એમના બિહાફમાં ત્યાં આગળ 6 યર સુધી એમના મેડિકલ ડ્રીમ જ્યાં સુધી પૂરું ના થાય ત્યાં સુધી એઝ અ પેરેન્ટ વી આર ટેકિંગ કેર ઓફ ઓલ ધીસ થિંગ્સ. સો GeoMedi યુનિવર્સિટી, જ્યારે અમે જોર્જિયા વિઝિટ કરતા હતા અને ત્યારે અમે જોયું કે રેક્ટર, ડીન, ઇવન ધો ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ, મોસ્ટ પ્રોબ્લી ઓલ ધ ફેકલ્ટી મેમ્બર્સ, દે ઓલ આર વુમેન. ઇવન ધો મોર હેલ્પફુલ, ફ્રેન્ડલી નેચર, ધ લાઈક વેલકમિંગ નેચર, એવરી ટાઈમ વેન વી ડિસ્કસ અબાઉટ ધ સ્ટુડન્ટ્સ પ્રોબ્લેમ, ઓલવેઝ ઓપન ટુ આન્સર, ઓપન ટુ લિસન. સો આ બધી વસ્તુ એવી હતી કે જે એક એટ્રેક્ટ કરતી હતી, જે ગુજરાતી પેરેન્ટ્સની રિક્વાયરમેન્ટ હતી. કારણ કે ગુજરાતી દરેક મા બાપને એવું હોય કે મારી દીકરા દીકરીને કંઈ પણ થાય તો અડધી રાતે વાત થાય, તો તે આગળ જે હોસ્ટેલ ફેસિલિટી પણ જે આપવામાં આવે છે તે પણ ગુજરાતી દ્વારા રન કરવામાં આવે છે, ફૂડ પણ ગુજરાતી દ્વારા રન કરવામાં આવે છે. તો આ બધી જ વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અમે GeoMedi યુનિવર્સિટી એ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે આજની તારીખમાં પહેલી ચોઇસ બની ગઈ છે. વાવ. ખાતોનાભાઈ, માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ફોર યુ. એમને આપણે પૂછવાનો ટ્રાય કરીશું કે GeoMedi યુનિવર્સિટીની વિશેષતાઓ શું છે. ખાતોનાભાઈ, વોટ્સ ધ સ્પેશિયાલિટી ઇન GeoMedi યુનિવર્સિટી ધેટ મેક્સ ઇટ વન ઇન અ મિલિયન? Can you please repeat the last? Yeah, what's the speciality in GeoMedi University that makes it one in a million?
Okay, specialty. So I would say that we are specialized on medical students, and I would name it, we are not very big university. We are old university with old traditions and very good experience, but we are small university, and that gives us the chance to be friendly, to make a friendly environment, and to take care, proper care to each student. And that is, I would say this is our advantage, that we can communicate to each student and no one is neglected. Whoever needs our help, our communication with us, we are always there to help them and to facilitate their study process, which is not easy, we know, but we help them, we support them, they overcome all those problems which might arise, because this smaller environment is giving us the chance to take proper care to every student which we have. That's really nice. Nitya, my next question is for you. And આપણે પૂછવાનો ટ્રાય કરીએ કે જ્યારે એક ભારતીય વિદ્યાર્થી એમાં પણ એક ડિગ્રી જ્યારે જતી હોય દેશની બહાર ભણવા માટે, અને ત્યારે એને કેવી કેવી જે ડિફિકલ્ટીઝ ત્યાં ફેસ કરતા હોય, કેવી રીતના એડજસ્ટ કરવું પડે, ને કેવી રીતના આ યુનિવર્સિટીમાં એ લોકો ઇઝીલી એડજસ્ટ કરી શકે છે. સો નિત્ય, being a girl and from India, it would be that difficult for you to shift from to another country. And how was your experience, and how much time did it take you to get adjusted in that university? And I've also heard that you are a leader or something, so tell us about that experience. Right, thank you. It might be baffling. Yeah. I'm still adjusting. Any way you put yourself, you will still be accommodating. I believe that's part of growth, and you will be growing every single day. But that's the thing with my university. It's like, if you want to do something, there's constant support for you. There's a support system that encourages you to grow. So things have been difficult. If there's any difficulties, you go, you communicate. That's number one. Wow. That I would want to say with any student who's trying to, study abroad as well. You have a problem, you communicate with the university. And that adds on to the point what professor told here, because we have one-on-one interaction with the dean's office and with any vertical of the administration, we're able to get solutions rather than that being pending and not being tended to. So of course, changes are happening, we still adjust, but the university and the country has made it easier for us, because I have friends from other countries as well. I have friends studying in different universities as well within Georgia, and I must say it's a pleasant experience for me so far. And with regards to the leadership as well, with my university, that's what I'm saying. I started by saying it's a home away from home, because we have a cultural community there, and because of because of how many students from Gujarat hailing from Gujarat come to my university, we have cultural clubs, and that is actually headed by Gujarati students, in fact. And the number of times I have played Garba, I can now count, because that's how they promote their festivals. And I don't remember one festival that I've not celebrated there. So it's home away from home. So in a way, yes, we do miss our home. This is our place, but still, we have a little home there. We have a little family there now, so that's something that is keeping on growing and keeping on keeping us motivated as well. Wow, that's really nice. Nitya, I am kahu ke tya ek evi support system chhe ke ghani var tamne evu thatu hoy ke tame amuk evi university ma bhanta ho ke ja tamne kek problem thato hoy to tame seedhe seedho samvad na kari shako, par tya evi facility chhe ke tame one to one seedha tame dean sathe samvad kari shako, tyani admin system sathe samvad kari shako, ke jena karane tamari samasya pending na rahe par enu nirakaran khub jaldi aavi jaye chhe, jena karane e loko ne khub safe ફીલ થાય છે, ખૂબ એમને ઇઝીલી એ લોકો ભણી શકે છે ને એમના કરિયર પર ધ્યાન આપી શકે છે. ડૉક્ટર ઉમંગ, હવે મારો સવાલ એ છે કે આ યુનિવર્સિટીમાં ભારતીય 800 જેટલા સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે, સો ફાર એ લોકોના એક્સપિરિયન્સ સાથે પણ આપ સંકળાયેલા હશો, કેવો એમનો અનુભવ રહ્યો છે? સૌથી પહેલાં તો એક સારી વાત છે કે જે મેડમે કીધી, લાઈક આ એક ફેમિલી છે. જીઓમેડી યુનિવર્સિટી કેમ આજે ગર્લ્સ માટે, ગર્લ્સના લાઈક સ્પેસિફિક પેરેન્ટ્સ માટે એ પ્રથમ ચોઇસ બની છે, કારણ કે ફેમિલી એન્વાયરમેન્ટ છે.
ત્યાં આગળ ડીન, રેક્ટર, પ્રોફેસર્સ, એચઓડીઝ, હોસ્પિટલના મોટાભાગના પ્રોફેસર્સ, ડોક્ટર્સ, દે ઓલ આર વુમેન. દે આર મોર ઇન્ટરેક્ટિંગ, એકદમ ઇઝીલી ઇન્ટરેક્ટ કરે છે. ઘણીવાર આપણને એવું થાય કે ડીન જોડે વાત કરવા માટે કેટલા કેટલા અપોઇન્ટમેન્ટ લેવી પડતી હોય છે. એની જગ્યાએ અહીંયા ઇફ યુ હેવ ધ જેન્યુઇન પ્રોબ્લેમ્સ તો ઓન ધી સ્પોટ સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે, પર્સનલી ઇન્ટરેસ્ટ લઈને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. સેકન્ડરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેમ એડમિન એકેડેમિક હોય છે આવી રીતે એડમિન છે, એડમિનમાં જેટલા બી સ્ટાફ મેમ્બર્સ છે એ લોકો પણ ફૂલ ટાઈમ અવેલેબલ છે. સૌથી સારી વાત આપણા વિદ્યાર્થી અને વાલીઓ માટે કે ત્યાં આગળ ફૂલ ટાઈમ ઇન્ડિયન કોઓર્ડિનેટર છે. ઇન્ડિયન કોઓર્ડિનેટર ઇન્ટરનેશનલ ઓફિસમાં જીઓમેડી યુનિવર્સિટીના કેમ્પસમાં જ ફૂલ ટાઈમ અવેલેબલ છે, મિસ્ટર હરીશકુમાર કરી. અને એટલા માટે આપણા છોકરાને કંઈ પણ એડમિનિસ્ટ્રેશન, વિઝા રિન્યુ કરાવવા હોય, કંઈ પણ ડોક્યુમેન્ટ જોઈતું હોય, કંઈ ઘરે આવવું હોય ઇમરજન્સી, કઈક રજા જોતી હોય, હેલ્થ ઇશ્યુ હોય, કઈ પણ હોય, તો એના માટે તમારે ત્યાં ત્યાં જ ઇન્ટરનેશનલ ડિપાર્ટમેન્ટની અંદર ઇન્ડિયન કોઓર્ડિનેટર દ્વારા સોલ્વ થઈ જાય છે. સાયમલ્ટેનિયસલી મા બાપની બીજી ચિંતા હોય છે, હોસ્ટેલ, હોસ્ટેલની અંદર બોયઝ ગર્લ્સની સેપરેટ હોસ્ટેલ, આ બધાની રિક્વાયરમેન્ટ હોય છે. એ જ પ્રમાણે અમારા ત્યાં આગળ બોયઝ અને ગર્લ્સની અલગ હોસ્ટેલ બનાવવામાં આવી છે. મોરઓવર જે હોસ્ટેલ ફેસિલિટી છે એની અંદર પણ અમે અહીંયાથી ચૂઝ કરવા દઈએ છીએ કે તમારે કોના જોડે શેરિંગમાં રહેવું છે. એ જ રીતે ત્યાં આગળ જે હોસ્ટેલના રેક્ટર છે, બ્રિજેશા મેમ કે જે ગુજરાતી છે, આપણા ખેડાના છે, બોયઝના હોસ્ટેલના રેક્ટર છે ધવલભાઈ, એ પણ ગુજરાતી છે, કે જેથી કરીને વિદ્યાર્થીને કંઈ પણ જરૂરિયાત હોય તો ઇઝીલી કોમ્યુનિકેટ કરી શકે છે. સાથે સાથે જે ફૂડ આપવામાં આવે છે એ પણ એમને ત્રણ ટાઈમ, લાઈક લંચ અને ડિનર, સાથે સાથે બ્રેકફાસ્ટ છે, ઇવનિંગમાં સ્નેક્સ છે, એ પણ એમને બધા જ ટાઈપના આપણા ત્યાં આગળ જેટલી વસ્તુ અવેલેબલ છે ત્યાં આગળ અમારા કાફેમાં આ બધી જ વસ્તુ લાઈવ એમને બનાવીને આપવામાં આવે છે. એટલે સ્ટુડન્ટ્સ માટે એક કમ્ફર્ટ એન્વાયરમેન્ટ છે. બીજું ત્યાંની સોસાયટીઝ, ત્યાંની કોમ્યુનિટી, જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ કોમ્યુનિટીએ એટલું વાર્મ વેલકમિંગ આપ્યું છે કે જેના કારણે આજે અમારી યુનિવર્સિટીમાં 800+ સ્ટુડન્ટ્સ છે. વી આર પ્રાઉડલી સેઇંગ કે જીઓમેડીમાં મોર ધેન 200 સ્ટુડન્ટ્સ કે જે પાસ આઉટ થઈ અને ભારતના અલગ અલગ જગ્યાએ પ્રેક્ટિસ કરી રહ્યા છે, એમાંથી 70-80 સ્ટુડન્ટ્સ એ ગુજરાતી છે કે જે પાસ આઉટ થઈ અને અલગ અલગ જિલ્લામાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. એટલા માટે આ બધી વસ્તુ એવી છે કે જેના કારણે વિદ્યાર્થી અને વાલીઓની જે રિક્વાયરમેન્ટ છે, અને સ્ટુડન્ટના માટે 6 યર મેડિકલ સ્ટડી એ લોંગ જર્ની છે, અને એની અંદર જો આ બધી જ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે તો 101% એ સ્ટુડન્ટની પહેલી ચોઈસ જીઓમેડી યુનિવર્સિટી જ બને. સો ડૉક્ટર ઉમંગ, મારો ક્વેશ્ચન તમને છે હવે કે ભારતમાં અત્યારે એટલી બધી મેડિકલ યુનિવર્સિટી બની રહી છે, ભારતની સરકાર પણ એટલો પ્રયાસ કરી રહી છે કે સર્વોત્તમ એજ્યુકેશન આપે, તો ભારતમાં રહીને ન ભણે ને જોર્જિયામાં જઈને જીઓમેડીમાં ભણે કેમ? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી તથા વાલીઓ માટે. જ્યારે નીટની પરીક્ષા પૂરી થાય છે અને બધા જ વાલીઓના ફોન આવતા હોય છે તો આપણને એવું થાય કે આટલા બધા મેડિકલ કોલેજીસ, આ તે બધી ફેસિલિટીઝ છે, છતાંય કેમ? તો એનો સૌથી મોટી વાત એ છે કે જે આપણે સમજવું પડશે, ભારતમાં દર વર્ષે 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપે છે. ભારતની અંદર ટોટલ ઓન એન એવરેજ એપ્રોક્સિમેટ 32,000 જેટલી ગવર્મેન્ટ સીટ્સ છે અને બાકીની પ્રાઇવેટ સીટ્સ છે. ટોટલ થઈને લગભગ 1,00,000 આપણા જોડે સીટ છે. એટલે દર 25 સ્ટુડન્ટ જે મેડિકલ એસ્પિરન્ટ્સ છે એની સામે 1 સીટ છે. એની સામે જો ઉલટી ગણતરી કરીએ કે પેશન્ટ અને ડોક્ટર રેશિયો, તો એઝ પર ધ WHO 1,000 પેશન્ટ એ 1 ડોક્ટર ઇઝ WHOનું એક રિક્વાયરમેન્ટ છે. એના પ્રમાણે હજી પણ ભારતની અંદર ઘણા બધા સ્ટેટ્સની અંદર વી આર એટ 20,000-30,000 થી. સો આ જે રેશિયો છે એમાં ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે. ઇટ્સ અ ડિમાન્ડ એન્ડ સપ્લાય મેડિકલ ડોક્ટરની, સ્પેસિફિક ક્લિનિકલ ડોક્ટર્સની. બિકોઝ ક્લિનિકલ ડોક્ટરની ડિગ્રી MBBS એ ડિગ્રી વર્લ્ડ વાઇડ વેલિડ છે. લાઈક ધીસ ટાઈપ ઓફ ઓલ ધી યુનિવર્સિટીઝ આ WHO, ECFMG, ફેમર, આ બધા જ એક્રિડેશન સાથેની છે. સ્પેસિફિક જ્યારે પેરેન્ટ્સ વિચારતા હોય છે ત્યારે આજે એવું વિચારતા હોય છે કે મારે સ્પેશિયલાઇઝેશન પણ કરવું છે. એટલે MBBS ધીસ ઇઝ અ ફર્સ્ટ સ્ટેપ એન્ડ ધેન ઓલ્સો આઈ વોન્ટ ટુ ડુ સ્પેશિયલાઇઝેશન. હવે મારે MBBS બી કરવું છે, સ્પેશિયલાઇઝેશન બી કરવું છે, અને પ્રાઇવેટ મેડિકલ કોલેજોની ફીસ હાઈ છે જે અફોર્ડેબિલિટી નથી, તો વોટ ઇઝ ધ ઓપ્શન? મારે મારું ડોક્ટર બનવાનું સ્વપ્ન છોડી દેવાનું? એલ્સ
આઈ હેવ ટુ સિલેક્ટ ધ પેરામેડિકલ ફિલ્ડ્સ કે જેની અંદર મને ખ્યાલ છે કે મારા છ વર્ષ પછીના અભ્યાસ પછી વોટ આઈ વિલ અર્ન, બીકોઝ નાઉ ડેઝ વેન યુ આર સિલેક્ટિંગ યોર કેરિયર દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન ધ પ્રોફેશન. ટુ સિલેક્ટિંગ અ પ્રોફેશન, યોર ફ્યુચર ગોલ, યોર ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઓપ્શન, દેટ ઓલ થિંગ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો આ બધા જ રીઝન એવા છે કે એક તો એફોર્ડેબિલિટી છે સૌથી પહેલા, બીજું સીટ્સ નો પ્રોબ્લેમ છે કે જેના કારણે અહીંયા 400 માર્ક વાળા વિદ્યાર્થીને પણ સીટ્સ નથી મળતી બીકોઝ ઓફ ધ હાઈ ફીસ. તો આવા બધા જ વિદ્યાર્થી કે જેને રિયલી ડોક્ટર બનવું છે, નીટમાં એ લોકોએ મહેનત કરેલી છે, 12th માં મહેનત કરી છે, અને એમના પેરેન્ટ્સનું એમનું એક સ્વપ્ન છે કે મારે ડોક્ટર બનવું છે, તો એ લોકો માટે કઈ કન્ટ્રી? તો યુરોપિયન યુનિયનમાં જે જોર્જિયા કન્ટ્રી છે એ સેફેસ્ટ કન્ટ્રી છે, હાઈ સ્ટાન્ડર્ડ ટેકનોલોજીકલ, જે સૌથી સારામાં સારા 5D એનેટોમી ટેબલ્સ છે કે જેની અંદર સ્ટુડન્ટ ભણી શકે છે, એકદમ અત્યાધુનિક એ લોકો જોડે સિમ્યુલેશન લેબ્સ છે. બીજું કે જે ટીચર ફેકલ્ટી રેશિયો છે દેટ ઇઝ 15:1, કે 15 સ્ટુડન્ટને એક ટીચર ભણાવતા હોય છે. એવી રીતે કન્ટિન્યુઅસ FMG કોચિંગ માટે ઇન્ડિયાના એકદમ સારા સારા બધા ડોક્ટર્સ એ તે આગળ એવરી મંથલી ટ્વાઇસલી આવે વિઝિટ કરતા હોય છે. ધેર આર મલ્ટીપલ થિંગ્સ કે તમને જો ગ્લોબલ એક્સપોઝર મળતું હોય, તમારી ફીસમાં મળતું હોય, તમારા માર્ક્સમાં મળતું હોય, તો આનાથી સારો ચાન્સ શું છે કે 6 વર્ષ ગ્લોબલ સ્ટાન્ડર્ડમાં રહી, યુરોપિયન યુનિયનમાં રહી, અને તમે તમારી ડિગ્રી લો છો કે જેમાં પાછળ PG ઓપ્શન, એ ફ્રી PG ઓપ્શન પણ USA, યુરોપ, UK આ બધા જ ઓપન થઈ જાય છે. અને ધીસ ઇઝ ધ ઓનલી રીઝન કે અફોર્ડેબલ ફીસમાં યુરોપિયન સ્ટાન્ડર્ડનું એજ્યુકેશન અને ફ્રી PG તક. This is the main reason to select a Georgia as a MBBS education. That's really nice. Special અલગ અલગ પ્રોગ્રામ્સ થાય છે કે જેની મદદથી સ્ટુડન્ટને આગળ શું કરવું ગ્રેજ્યુએશન પછી એની મદદ રહે છે. મારો અંતિમ સવાલ ડૉક્ટર ઉમંગ આપને છે, ગુજરાતી સ્ટુડન્ટ્સને જો ત્યાં એડમિશન લેવું હોય, વોટ્સ ધ પ્રોસેસ? સી, મેં પહેલાં પણ કહ્યું, ગુજરાતી સ્ટુડન્ટ્સ તે આગળ હાઈએસ્ટ નંબરમાં છે, ઇવન ગુજરાતી ગર્લ્સ સ્ટુડન્ટ્સ બી હાઈએસ્ટ નંબરમાં છે, અને સ્પેસિફિક યુનિવર્સિટીના રેક્ટર એ ગુજરાતી સ્ટુડન્ટ્સ માટે સ્પેશિયલ $14,000 up to $14,000 સ્કોલરશીપ ઓફર કરે છે. તો એના માટે ગુજરાતની અંદર જીઓમેડી યુનિવર્સિટીની ઓફિશિયલ એક્સક્લુઝિવ રિપ્રેઝન્ટેટિવ ઓફિસ અમદાવાદમાં સ્થિત છે, કે જે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશનની અંદર છે, અને તેના માટે વિદ્યાર્થી તથા વાલી અમારા કોલ સેન્ટરના નંબર ઉપર કોલ કરી અપોઇન્ટમેન્ટ લઈ અને એડમિશન પ્રોસેસ કરાવી શકે છે. બેઝિકલી એડમિશન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે એનું 10th 12th માર્કશીટ અને નીટની માર્કશીટ. જો એની વિલિંગનેસ હોય તો એડમિશન પ્રોસેસ યુરોપિયન સ્ટાન્ડર્ડ બહુ જ સરળ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ છે. કોઈ પણ કાઉન્સેલિંગમાં જેમ અહીંયા વેઇટ કરવું પડે તેવું નથી. તમે એડમિશન માટે વેન યુ પ્રિપેર યોર સેલ્ફ, તો એના પછી એ લોકો એક ઇન્ટરવ્યૂ લે છે, ઇન્ટરવ્યૂ લઈ અને પછી સ્ટુડન્ટ્સને એડમિશન લેટર ઇસ્યુ કરે છે. સાથે સાથે ગુજરાત ગવર્મેન્ટ વિદેશમાં અભ્યાસ કરવાવાળા વિદ્યાર્થીઓ માટે 15 લાખની એજ્યુકેશન લોન સહાય યોજના પણ આપી રહ્યું છે, કે જેના થ્રુ વિદ્યાર્થી એની ફીસ ત્યાંની ટોટલ ફીસ ભરી શકે છે, અને સાથે સાથે જ્યારે કમાતા થાય 6.5 વર્ષ પછી ત્યારે એમને એ ફીસ ભરવાની હોય. તો એ રીતે બહુ જ સરળ એડમિશન પ્રોસેસ છે, અને એ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અમારે અહીંયા લાઈક 30+ પ્રોફેશનલ કાઉન્સેલર્સ છે કે જે મેડિકલ ફિલ્ડના કેરિયર ચોઝ કરવા માટે તમને મદદરૂપ બની રહે છે. અને વિશેષ કરીને જેમ મેડમે કીધું એ રીતે નોટ ઓનલી UG, PG ના ગાઈડન્સ સુધી, PG એન્ટ્રન્સ એક્ઝામ, તે આગળ રેસિડેન્સી મેચ કરવાની, હોસ્પિટલમાં ફેલોશિપ કરવાની, ઓબ્ઝર્વરશિપ કરવા માટે, વેકેશનમાં પણ અમે અહીંયા પારુલ યુનિવર્સિટી છે, સાકરચંદ પટેલ યુનિવર્સિટી છે, આની જોડે જીઓમેડી યુનિવર્સિટી ક્લિનિકલ ઓબ્ઝર્વર સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ રન કરે છે, કે વિદ્યાર્થી જ્યારે વેકેશનમાં અહીંયા આવે તો પણ એ વેકેશનની અંદર હોસ્પિટલ ઓબ્ઝર્વર કરી અને એ અહીંના પેશન્ટને કેવી રીતે અહીંના ડોક્ટર્સ તપાસતા હોય છે એ પણ સાથે સાથે શીખી શકે છે. અને સૌથી અગત્યની વાત એટલે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા ચલાવવામાં આવતો પ્રી મેડિકલ ઓરિએન્ટેશન ટ્રેનિંગ પ્રોગ્રામ કે જે 20 મેથી શરૂ થઈ રહ્યો છે, અને એની અંદર
જે પણ વિદ્યાર્થી મેડિકલ પેરામેડિકલ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય એ લોકોને અમે અહીંના ડોક્ટર્સ દ્વારા હોસ્પિટલની અંદર લઈ જઈ અને ડિફરન્ટ ડિફરન્ટ સબ્જેક્ટની પ્રેક્ટિકલ તથા થિયરી ટ્રેનિંગ આપી અને એનો કોન્ફિડન્સ બિલ્ડઅપ કરીએ છીએ કે ગુજરાતી મીડિયમનો સ્ટુડન્ટ છે તો એને બેઝિક ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કરાવીને, પર્સનાલિટી ડેવલપમેન્ટ કરાવીને, ઇંગ્લિશ વોકેબ કરાવડાવી, આ બધું કરાવીને એને કોન્ફિડન્સ આપીએ છીએ. જૂના વિદ્યાર્થીઓ જોડે એમના લેક્ચર્સ થાય છે, જૂના વિદ્યાર્થી અને વાલીઓ જોડે મીટિંગ થાય છે કે જેથી કરીને બધી જ રીતે વિદ્યાર્થી અને વાલી જતા પહેલા મેન્ટલી પ્રિપેર થઈ અને જાય કે જેથી કરીને એને કોઈ પ્રોબ્લેમ ત્યાં આગળ ના થાય. બિલકુલ, થેન્ક યુ સો મચ યુ ઓલ ફોર જોઈનિંગ, વી રિયલી હેડ અ ગુડ ટોક. તો આશા છે કે તમારા અનેક એવા સવાલ, કદાચ તમારું સપનું હશે ભારતની બહાર જઈને મેડિકલ એજ્યુકેશન લેવાનું, એક અલગ જ લેવલે ખ્યાતિ પ્રાપ્ત કરવાનું, તો આ જોર્જિયામાં આ જીઓમેડ યુનિવર્સિટી છે, બહુ સારો ઓપ્શન છે તમારા માટે. અને કેવી રીતના એમાં જવું, ત્યાં કેવી કેવી સુવિધાઓ છે, સેફ્ટીને લઈને શું શું ત્યાં ધ્યાન રાખવામાં આવે છે, ને યાર ઓલ વુમન સોસાયટી, સો વાય નોટ યાર, મજા આવી હશે આઈ એમ શ્યોર. તમને તમારા ઘણા બધા સવાલના ઉત્તર તમને મળી ગયા હશે, આવી જ રીતે તમને અલગ અલગ સવાલના ઉત્તર અમારી વિશેષ રજૂઆત થકી આપતા રહીશું. હાલ મને આપશો રજા, નમસ્કાર.